હવે વડોદરાનું એક એવો વિડીયો આપને બતાવવો છે જે જોઈને તમે પાણીપુરી ખાતા બંધ થઈ જશો. બટેકાને પગ વડે ખૂંદી મસાલો બનાવવાનો વિડીયો વાયરલ થયો. વિડીયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. આરોગ્ય વિભાગે બૈરુનાથ આઈસ્ક્રીમની દુકાનમાં દરોડા પાડ્યા. બૈરુનાથ આઈસ્ક્રીમની દુકાનમાં જ હતું પાણીપુરીનું કાઉન્ટર. બૈરુનાથ આઈસ્ક્રીમ શોપમાંથી આઈસ્ક્રીમના સેમ્પલ પણ તપાસ માટે લેવામાં આવ્યા છે. તો આપ આ વિડીયો જુઓ, વડોદરાનો આ વિડીયો છે. આ વિડીયો જોઈને વડોદરા વિસ્તારના જે પણ લોકો અહીંયા પાણીપુરી ખાતા હશે એ લોકો હવે ચેતી જશે અને અન્ય લોકોને પણ એક શીખ મળશે. કેમ કે અહીંયા તમે જુઓ કે બટાકાનો જે માવો છે એ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે બટાકા જે છે એને પગથી ખૂંદીને એ મસાલો છે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ વિડીયો જોયા બાદ આરોગ્ય વિભાગ છે એ હરકતમાં આવી ગયું છે અને હવે આ લારીવાળા વિરુદ્ધ એક્શન લેવામાં આવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે આરોગ્ય વિભાગ અત્યારે કામગીરી કરી રહ્યું છે. આરોગ્ય વિભાગે બૈરુનાથ આઈસ્ક્રીમની દુકાનમાં દરોડા પાડ્યા હતા, કેમ કે ત્યાં જ આઈસ્ક્રીમમાં જ આ પાણીપુરીનું એક કાઉન્ટર છે એ દુકાનમાં ચલાવવામાં આવે છે. ગઈકાલે જે સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થયો હતો તે અંતર્ગત અમે ઇન્સ્પેક્શન કરી અને તેમનો દેવ નારાયણ પાણીપુરીનો ધંધો તાત્કાલિક અસરથી બંધ કરાવેલ છે અને તેમને આપવામાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત રજીસ્ટ્રેશન પર રદ કરાવી દીધેલ છે અને તેમની જે આ બીજી પ્રિમાઇસીસમાં બૈરુનાથ આઈસ્ક્રીમ જેમાં તેઓ આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક્સનો ધંધો કરે છે તે અંતર્ગત અમે ત્યાંથી પણ આઈસ્ક્રીમના નમૂના લઈ અને લેબોરેટરી મોકલવાની કાર્યવાહી કરવામાં આવી. વીએમસી દ્વારા અવારનવાર પાણીપુરીના વિક્રેતાઓ તેમજ ઉત્પાદકને ત્યાં અમે ચેકિંગ હાથ ધરીએ છીએ. જ્યારે ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળોના સંભાવના હોય છે તે અંતર્ગત તેમના યુનિટો પર જે પાણીપુરી બનાવતા હોય તેઓના જગ્યા પર અમે હાથ ચેકિંગ કરીએ છીએ અને ત્યાં અમને કોઈ પણ પ્રકારના અખાદ્ય પદાર્થોને એવું જોવા મળે તો અમે તાત્કાલિક તદારથી નાશ પણ કરીએ છીએ. સર, એ બહુ ગલત હોય. આજ ઇસકી દીકે મેં ભી હું તો મેં ખુદ નહીં ખાઉંગા. આજ ગ્રાહક ભગવાન હોતે હૈ ઉનકો યે સુવિધા તો તુરંત મેને રાજસ્થાન સે તુરંત દોડ કે આયા મેં લડકું કો નિકાલા કે એક્ચ્યુઅલી મેરે કો રાજસ્થાન મેં આના જાના રહેતા હૈ મેરા છોટા પરિવાર તો યે બહુ